અનોખો એવું ટ્રાન્સસ્ટેડિયા સ્પોર્ટ્સ પરફોર્મન્સ એન્ડ રિહબ સેન્ટરનો હેતુ ભારતને મજબૂત અને સ્વસ્થ બનાવવાનો છે, જે તેના હ્યુમન પરફોર્મન્સ લેબ્સ, નોન ઇન્વેસિવ ટ્રીટમેન્ટ, એસેસમેન્ટ અને ટેલર મેડ ફિટનેસ પ્રોગ્રામથી શક્ય બનશે. સેન્ટર ખાતેના એસેસમેન્ટ અને ટ્રેનિંગ ઇક્વિપમેન્ટ ભારતમાં પ્રથમવાર ઉપલબ્ધ છે, જેમાં પ્રો રિએક્શન ટાઈમર, સ્વિફ્ટ સ્પીડ લાઇટ, ટચમેટ સ્પીડ મેટ વગેરેનો સમાવેશ થાય છે. સ્પેશિયાલિસ્ટ ડોક્ટરથી સર્ચ મોબાઇલ મેડિકલ વાન છે કે જેઓ દેશભરના બાળકોનું પરીક્ષણ કરે છે અને માર્ગદર્શન આપી શકે છે. સાથે સાથે તેમના કૌશલ્ય પ્રમાણે વિવિધ સ્પોર્ટ્સમાંથી કઈ રમત તેમના માટે યોગ્ય છે તેની જાણકારી આપે છે. સ્પોર્ટ્સ સાયન્સ સેન્ટર દ્વારા રિલીફ અને મેડિકેશનની સુવિધા પણ ઈજાગ્રસ્ત લોકો માટે આપે છે તથા રમતવીરોને ઉચ્ચતમ ફિટનેસ માટે સુવિધા આપે છે. એક આ ક્લબ કે જે વિવિધ પ્રવૃત્તિઓ, મનોરંજન, બેંકવેટ્સ, ગેસ્ટ્રોનોમીનું હબ છે, તેમાં એક છતની નીચે 14 જેટલી રમતોનો સમાવેશ કરાયો છે, જેથી તે ઉગતા રમતવીરોને તેમના કૌશલ્યને બહાર લાવવા, તેમની પ્રતિભાને નિખાર આપવા માટે અગ્રેસર રહી શકે છે. ભારતને રમતગમત ક્ષેત્રે અગ્રેસર કરવા અને સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટને વધુ વિકસિત કરવા ઇન્ટિગ્રેટેડ અને સેલ્ફ સસ્ટેનેબલ કોમ્પ્લેક્સ જેમ કે અરીના બાય ટ્રાન્સસ્ટેડિયા, જે સ્પોર્ટ્સ બિઝનેસ મનોરંજન MICE તથા વેલનેસનો મજબૂત વારસો ધરાવે છે, જેમાં વિવિધ ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરી તમામ વ્યવસ્થા અને સુરક્ષાનું ધ્યાન રાખી બનાવવામાં આવ્યું છે. ઉદિત શેઠ દ્વારા પ્રત્યક્ષ સાથે રહી તમામ પત્રકારોને આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની બનાવટ અને તેના કાર્યો સમજાવવામાં આવ્યા હતા. સેક્શન પે ઉન્હોને કાફી ક્વેશ્ચન્સ પૂછે, हमने डिटेल में हर एक चीज़ का जवाब भी दिया उनको, तो वो बहुत खुश थे और उन्होंने कहा कि ऐसा स्टेडियम हर अर्बन एरिया में होना चाहिए. और हमने जो मोबाइल ह्यूमन परफॉर्मेंस लैब बनाया है वो तो हर एक इंडिया के हर एक कोने में होनी चाहिए, क्योंकि जहाँ पे फैसिलिटीज़ नहीं बन सकती वायबल, वहाँ पर ये बस जाके टैलेंट निकाल सकती है. तो ये इंडिया के लिए बहुत बड़ा दिन है स्पोर्ट्स में, स्पोर्ट्स इंफ्रास्ट्रक्चर के लिए. और हमारे मन में ऐसा है कि स्पोर्ट्स एक इंडस्ट्री बने, एक CSR एक्टिविटी ना रहे, क्योंकि CSR में एक दिन पैसा आएगा, दूसरे दिन नहीं आएगा, तीसरे दिन आएगा, तो स्पोर्ट्स का करियर कैसे बनेगा, रेफरी का करियर कैसे बनेगा, एथलीट का करियर कैसे बनेगा, तो एक इंडस्ट्री बनानी है. संजीव कुमार राजपूत, रिपोर्ट, अहमदाबाद.